ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આ શૈક્ષણિક કાર્યને આગળ વધારતા આપણે પાના નંબર 108 ઉપરના દાખલાઓ જોઈએ. તો જુઓ, એવું કહેવામાં આવ્યું છે કે કોઈ એક સંખ્યા લો, તેને દરેક વખતે વારાફરતી 2, 3, 4 એવી રીતના ક્રમમાં ગુણો. દરેક વખતે તેમાં 3 ઉમેરો. જવાબમાં કેટલો તફાવત જોવા મળશે તે જુઓ. શું તફાવત એક સરખો જોવા મળશે તે ચકાસો. ચાલો આપણે જોઈએ કે અહીં કઈ સંખ્યા લીધી છે. તો અહીં 12 ને લીધા છે. 12 ને પહેલા 2 વડે ગુણ્યા છે, પછી 3 વડે ગુણ્યા છે, પછી 4 વડે ગુણશે અને પછી 5 વડે ગુણશે. આ રીતે ક્રમમાં ગુણવાના છે. અને 12 ને 2 વડે ગુણી પછી તેમાં 3 ઉમેરીશું. એવી રીતના 12 ને 3 વડે ગુણી ફરી 3 ઉમેરીશું. એવી રીતના આપણે ક્રમમાં સંખ્યા શોધવાની છે. અને પછી એ બંને સંખ્યા જે મળે છે એ સંખ્યાનો તફાવત એક સરખો આવે છે કે નહીં તે તપાસવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલું જ આપણે જોઈએ કે શું છે. તો પહેલો જ છે કે 12 2 24. 24 ની અંદર 3 ઉમેરો, 25 26 ને 27. 27 આવી ગયા. એવી રીતના 12 40 36. 36 ની અંદર ઉમેરો 3, 37 38 39. 39 આવી ગયા. એવી રીતના 12 4 48. 48 ની અંદર ઉમેરો 49 50 50 અને 51 51 આવી ગયા. ચાલ હવે 12 50 60. 60 ની અંદર 3 ઉમેરતા 61 62 અને 63. તો 63 આવી ગયા. ચાલો હવે 12 5 લીધું, હવે શું આવશે? 12 6 અને તેની અંદર 3 ઉમેરવાનું. ચાલો 12 5 60, તો 12 6 72. 12 6 72 ની અંદર 3 ઉમેરો, 73 74 75. તો શું આવશે અહીં? 75. ચાલો હવે 6 છે પછી શું લેવાનું? 7. 12 7 બોલો, 12 7 શું થશે? 12 6 72. 12 7 84. 84 ની અંદર 3 ઉમેરો, 85 86 ને 87. એટલે શું જવાબ મળ્યો આપણે? 87. ચાલો હવે આગળ. હવે 12 ગુણ્યા 8. ઉપર 7 લીધા એટલે નીચે 8 અને 3 ઉમેરવાનું. ચાલો 12 8 12 7 પહેલાં બોલવાનું એટલે તમને યાદ આવશે. 12 7 84. 12 8 96. 96 ની અંદર ઉમેરો, 97 98 ને 99. ચાલો હવે 12 9. ચાલો 12 9 108. 12 9 કેટલા થાય? 108. 108 ની અંદર ઉમેરો 3. 109 110 111. એટલે શું જવાબ આવશે? 111. આપણે 9 સુધીના આ રીતે ગણતરી કરીશું. તો આ રીતે ક્રમમાં સંખ્યા મળી રહી છે. ચાલો હવે શું કીધું છે કે આ સંખ્યા જે મળી એનો તફાવત શોધવાનો છે. તો 39 માંથી 27 જશે, પછીનું ગણવાનું. 28 29 30 31 32 33 34 35 36 37 38 39. હવે જોઈએ, એક આંગળીમાં 4 કાપા છે, તેવા 3 આંગળી છે. તો 4 40 12. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો મળ્યો? આ બંને વચ્ચેનો તફાવત 12 મળે છે. આ બંને વચ્ચેનો તફાવત 12 મળે છે. 27 ની અંદર 12 ઉમેર્યા તો 39 આવ્યું. હવે આ બંને વચ્ચેનો શોધવો હોય તો શું કરવું પડે? તો 51 માંથી, એટલે કે 51 માંથી 39 ને બાદ કરવા પડે. અહીંયા આપણે એવું જ કર્યું હતું, 39 માંથી 27 ને બાદ કર્યા એટલે 12 મળી. એ રીતે હવે 51 માંથી 39 ને બાદ કરીશું. તમારે આ રીતે ડાયરેક્ટ પણ થાય, પણ આવી રીતના કરવું હોય તો આવી રીતના થશે. આ બંને વચ્ચેનો તફાવત શોધવો હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. ચાલો તો બાદ કરીએ. 1 માંથી 9 નહીં જશે, એટલે બાજુમાં 10 લીધા એટલે 4 આવ્યા અને અહીં 11 થયા. 11 માંથી 9 ગયા એટલે કેટલા વધ્યા? 2. અને 4 માંથી 3 ગયા એટલે 1. ચાલો બંને વચ્ચેનો તફાવત શું આવ્યો? 12. આ બંને વચ્ચેનો તફાવત પણ 12 આવ્યો. એવી રીતના આગળ 63 માંથી 51 જશે. ચાલો 51 જશે એટલે આ રીતે બનશે 63 માઇનસ 51. ચાલો બાદ કરો જુએ, 3 માંથી 1 ગયા, 2. 6 માંથી 5 ગયા એટલે 1. એટલે આ બંને વચ્ચેનો તફાવત પર શું આવ્યો? 12 આવ્યો ને. ચાલો હવે 75 માંથી 63 જશે. તો 75 માઇનસ 63. ચાલો તો 75 માંથી 63 જશે. 2 વધ્યા 5 માંથી 3 જતા 7 માંથી 6 ગયો એટલે 2. એટલે આ બંને વચ્ચેનો તફાવત પણ શું આવ્યો? 12. ચાલો હવે 87 માંથી 75 જશે.
સત્યાસી માંથી 75 જતા, 7 માંથી 5 ગયા 2 વધ્યા, 8 માંથી 7 ગયો 1 વધ્યો, એટલે આ બંને વચ્ચેનો તફાવત પર શું આવ્યો 12 અંક। આપણે વ્યવસ્થિત લખી દઈએ એટલે આપણે ખ્યાલ આવે, આ બંને વચ્ચેનો તફાવત, આ બંને વચ્ચેનો તફાવત 12, આ બંને વચ્ચેનો તફાવત 12, હવે આ બંને વચ્ચેનો તફાવત પણ 12। હવે આ બંને વચ્ચેનો શોધવાનો છે તો 99 માંથી 87 જશે, 99 માંથી 87 જશે, 9 માંથી 7 ગયા 2 વધ્યા, 9 માંથી 8 ગયું 1 વધ્યું, એટલે આ બંને વચ્ચેનો તફાવત પણ શું આવ્યો 12। ચલો હવે 111 માંથી 99 નો તફાવત શોધવાનો છે તો 111 માઇનસ 99, ચલો 1 માંથી 9 નહીં જાય એટલે બાજુમાં ગયા, દશક લીધું, અહીં આવ્યા 11 માંથી 9 ગયા એટલે 2 વધ્યા, અને 1 માંથી 0 અહીં દશક લાવ્યા, 10 માંથી 9 ગયો એટલે 1, શું આવ્યો તફાવત 12, એટલે આ બંને વચ્ચેનો તફાવત પર 12 આવ્યો। તમે અહીં જોઈ શકતા હશો કે 12 ને ક્રમિક સંખ્યા સાથે ગુણતા અને તેમાં 3 ઉમેરતા જે સંખ્યા મળે છે એ સંખ્યા વચ્ચેનો તફાવત 12 જેટલો છે, એટલે કે દરેકનો તફાવત એક સરખો છે, દરેક સંખ્યા વચ્ચેનો તફાવત એક સરખો છે, અને તે કેટલો છે તો 12 છે, દરેક સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે તો 12 છે। હવે પાના નંબર 108 ઉપરના બીજા દાખલાઓ જોઈશું। એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલી પેટર્નને ધ્યાનથી જુઓ, શું તમે તેને આગળ વધારી શકો છો? તો આ પેટર્નને જુઓ, 9 માઇનસ 1 એટલે કે 9 ઓછા 1 ભાગ્યા 8 કરતા 1 જવાબ મળે છે, એટલે કે 9 માંથી 1 બાદ થશે તો શું આવે 8 આવે, 8 ભાગ્યા 8 એટલે કે 1, એ રીતે જ 98 માંથી 2 કરવાના છે એટલે શું થશે, શું થશે 8 અને 7 જતા રહેશે તો 96 આવશે, તો 96 ભાગ્યા 8 કર્યા તો 12 96, એ રીતે જ ક્રમમાં ચાલી રહ્યું છે। તો ચાલો આપણે આ વેતનને આગળ વધારીએ, તો 9876 માંથી 4 જશે તો શું આવશે, તો આપણે બાજુમાં જોઈએ 9876 માંથી જો 4 ચાલ્યા જાય તો 72 રહેશે, અને તેને કેટલા વડે ભાગવાના છે 8 વડે, ચાલો એને 8 વડે ભાગી જોઈએ શું મળે છે, 8 એકુ 8 બરાબર, વધ્યો 1 ઉપરથી ઉતાર્યા 8 8 2 16, 8 2 16, 48 24 વધી જાય, ચાલો વધ્યા 2 અને ઉપરથી ઉતાર્યા 60 બરાબર ને, ચાલ 8 2 16 48 24 7 4 32 વધી જાય છે એટલે 8 48 24, અને શું જવાબ મળશે 7 માંથી 4 ગયા 3 વધ્યા 0, હવે ઉપરથી ઉતાર્યા 2, ઓકે ચાલ 8 2 16 48 24 8 6 32, 8 6 32 એટલે શું જવાબ મળ્યો 1 2 3 4, જુઓ ક્રમમાં 1 પછી 1 2 1 2 3 1 2 3 4, હવે અહીં જોઈએ તો અહીં 5 મળશે, ચાલો આપણે જોઈએ અહીં છે 9876 ને 4 બાદ કરતા આપને મળી ગયું, હવે 98765 માંથી 5 બાદ કરીએ, જો 5 જતા રહેશે તો 98760 એવું રહેશે, ચાલો જોઈએ 9876 વાળું આપણે જોઈ લીધું, હવે આગળનું તો 98765 માંથી 5 ગયા એટલે 60, અને તેને 8 વડે ભાગી, તો જુઓ તમે 8 વડે ભાગી શકો છો 4, અહીં તો તમને ખબર છે આ 3 અંકનો તો સરખો જ જવાબ આવે છે, પહેલાંનો 1 નો 8 એકુ 8 આવ્યું, જોયું તમે, જોઈ લેવું એકવાર ફરી 8 એકુ 8 બરાબર, એટલે માઇનસ 1 વધ્યો 18 આવ્યા, હવે 8 2 16 પાછા માઇનસ 2 વધ્યા 7 ને ઉતાર્યા એટલે 27 8 40 24, આ 3 તો સરખો જ આવશે અહીં સુધીનો, હવે જેમ આગળ સંખ્યા વધે છે તેમ નવા અંકો અંદર ઉમેરતા જશે, ચાલો 7 માંથી 4 ગયા અને કેટલા વધ્યા 3 વધ્યા, હવે આપણે ઉપરથી શું ઉતારવાનું શું આવશે, હા બરાબર છે ઉપરથી આવશે 6, ચાલ હવે 8 2 16 48 24 8 6 32 એટલે 4 તો ખરા જ, 32 અહીંયા સુધીનું કમ્પ્લીટ, ઓકે હવે શું વધ્યું 4 વધ્યું, હવે ઉપરથી ઉતાર્યો 0 એટલે 8 5 40
થયું જો એક બે ત્રણ ચાર ને પાંચ અહીં ચાર સુધી હતું હવે એક બે ત્રણ ચાર અને પાંચ એ રીતે જવાબ આવી ગયો હવે એવી રીતના જ આગળ આનું પણ કરવાનું છે ચાલ એમાંથી આપણે જોઈએ તો શું છે તો જોજો આ સંખ્યા છે 987,654 છે કેટલા છે 654 એમાંથી છ કાઢી નાખીશું જો છ કાઢી નાખીશું તો 54માંથી છ જાય તો કેટલા રહે તો 56માંથી છ જાય તો 48 રહે 48 એટલે 48 આવો આવશે અને તેને 8 વડે ભાગી તો આ તો ખબર જ છે આપણે આ જ રહેશે બરાબર છે ને આ તો તમને ખબર જ છે 8 × 16 બરાબર અને 2 વધ્યા 60 એટલે 8 × 24 32 વાળું પણ તમને ખબર જ છે કે 3 વધશે ને ઉપરથી ઉતારીશું 6 એટલે અહીં 8 × 4 = 32 બરાબર ને પાછા 4 વધ્યા ઉપરથી ઉતાર્યા 4 × 8 = 45 તમને ખબર જ છે 40 હવે ઉપરથી ઉતાર્યા 8 અહીં 4 વધ્યા ઉપરથી ઉતાર્યા 8 8 × 6 = 48 કેટલા વધ્યા 8 × 6 = 48 અહીં બતાવું છું બાજુમાં તમને અહીં દેખાતું નહીં હશે અહીં 4 વધ્યા છે 4 વધ્યા અને 8 ને ઉતાર્યા 8 × 6 = 48 48માંથી 48 ગયા એટલે 0 એટલે જવાબ આવ્યો છે 1 2 3 4 5 એવી રીતના જ ક્રમમાં આનો જવાબ આવશે 1 2 3 4 5 6 આવ્યો છે અહીં 6 સુધી આવ્યો છે તો અહીં શું આવશે અહીં 5 6 અને 7 સુધી આવશે તમે એકવાર ભાગાકાર કરીને જોઈ લેજો આ રીતે ક્રમમાં આપણે પેટર્નને આગળ વધારી શકીએ છીએ તમે અહીં જોઈ શકતા હશો અહીં 1 માઇનસ કર્યો અહીં 2 માઇનસ કર્યા અહીં 3 માઇનસ કર્યું ક્રમમાં સંખ્યાનો વધારે વધારતા ગયા અને માઇનસની સંખ્યા વધતી ગઈ અહીં અને અહીં પણ જુઓ તમે કે અહીં પણ જવાબમાં પણ 1 હતા પછી 2 અંકની સંખ્યા બની 1 હતો એની બાજુમાં 2 આવ્યો 3 આવ્યો 4 આવ્યો 5 આવ્યો એવી રીતના સંખ્યા પણ મોટી થતી ગઈ તો આ કંઈક જાડુ જેવું લાગે છે ને તમને તો જોયું આ રીતે પેટર્નને આગળ વધારી શકાય છે અને અમુક જ સંખ્યા એવી હોય છે કે જે રીતે આ રીતે અમુક સંખ્યાઓને પેટર્નમાં આગળ વધારી શકાય છે